વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં આપણે પ્રકરણ છ માનવ સંસાધન વિશે ચર્ચા કરી રહ્યા છીએ હવે આગળ ચર્ચા કરીશું આપણે અગાઉના વિડીયોમાં માનવ સંસાધન એટલે શું વસ્તી ગણતરી શું છે વસ્તી ગણતરી શા માટે વસ્તી વૃદ્ધિના કારણો અને તેના પરિણામો અંગે અભ્યાસ કર્યો હતો હવે વસ્તી ગીચતા એટલે શું તે અંગે પરિચય મેળવીશું વસ્તી ગીચતા કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે જેમાં દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય વસ્તી ગીચતા એ ભૌગોલિક સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ દસ દેશોમાં જોઈએ તો પ્રથમ નંબર ચીન અને બીજો નંબર ભારત છે જો ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર આ પ્રમાણે જ રહે તો ઈસવીસન બે હજાર પચાસમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનું કદ પ્રથમ નંબર થવાની સંભાવના છે દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તી પ્રમાણ સરખું નથી નદી કિનારાના મેદાનો ધાર્મિક સ્થળો યાત્રાધામો ઔદ્યોગિક વિસ્તારો મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા વધુ જોવા મળે છે જ્યારે પહાડી પ્રદેશો રણ પ્રદેશો કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે એટલે કે જે સ્થળોએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થાય ત્યાં વસ્તી વધુ અને જે વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ન મળી રહે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું જોવા મળે છે એટલે કે વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે વસ્તી ગીચતા પર અસર કરતાં પરિબળો વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે જેમ કે સ્થળની ઊંચાઈ ઠંડી ગરમીનું પ્રમાણ આબોહવા ભૂપૃષ્ઠ પાકો ખનીજો પાણી ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન સંદેશાવ્યવહાર સુવિધા શિક્ષણ આરોગ્ય ઔદ્યોગિકીકરણ રોજગારીની તકો શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ ગીચતા સાથે સંકળાયેલ છે અહીં વૃદ્ધિ ધરાવતા ટોપ પાંચ જિલ્લાઓના નામ કોષ્ટક દ્વારા દર્શાવવામાં આવેલા છે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે બીજા કોષ્ટકમાં વસ્તી ગીચતા માટેના પાંચ ટોપ જિલ્લાઓના નામ આપેલા છે જેમાં સુરત અમદાવાદ આણંદ ગાંધીનગર અને નવસારીનો સમાવેશ થાય છે હવે ભારતના સૌથી વધારે વસ્તી ધરાવતા પાંચ રાજ્યોના નામ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તથા ભારતના સૌથી ઓછી વસ્તી ધરાવતા પાંચ રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારો જેમાં લક્ષદ્વીપ ટાપુઓ દમણ અને દીવ દાદરા નગર હવેલી અંદમાન નિકોબાર ટાપુ અને સિક્કિમનો સમાવેશ થાય છે જન્મ દર કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે એટલે કે ભણેલા ગણેલા શિક્ષિત લોકોના વિચારોમાં પરિવર્તન આવ્યું છે નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના વિકસી રહી છે જેને કારણે જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ ગરીબી બેકારી પરિવાર નિયમનની સમજ એટલે કે નાનું કુટુંબ સુખી કુટુંબની સમજનો અભાવ જોવા મળે છે એટલે જન્મદર પ્રમાણ ઊંચું રહે છે એટલે કે ગામડાઓમાં જન્મદરનું પ્રમાણ વધુ જોવા મળે છે મૃત્યુદર કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર હજારની વસ્તીએ એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે જ તેથી મૃત્યુદરને શૂન્ય પર ન લાવી શકાય એટલે કે સાવ મૃત્યુનો દર ન રહે એવું ના બને છતાં સંશોધનો તબીબી સારવાર દવાઓ રસીકરણ રોગ નિયંત્રણ અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદરને નીચો લાવી શકાય છે સ્થળાંતર માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિ કરવી પડે છે જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાનો જન્મ થાય છે એટલે માનવી પોતાની અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે જેમ કે શિક્ષણ વેપાર ઉદ્યોગો રોજગારી વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે હાલમાં ગુજરાતમાં બાસઠ ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને આડત્રીસ ટકા શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે એટલે કે લોકો શિક્ષણ વેપાર ઉદ્યોગો રોજગારી વહીવટી જેવા કારણોસર રહેઠાણ બદલી કરી સ્થળાંતર કરતા હોય છે વસ્તી માળખું કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલા વર્ગીકરણને વસ્તી માળખું કહેવાય છે જેમાં સ્ત્રી પુરુષ જૂથ વય કક્ષા જૂથ સાક્ષરતાનું પ્રમાણ જૂથ ગ્રામ્ય અને શહેરી વસ્તીનું જૂથ ધાર્મિક અને ભાષાકીય જૂથ વ્યવસાયિક જૂથનો સમાવેશ થાય છે વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તી માળખું જાણવું જરૂરી છે એટલે કે વસ્તી ગણતરી કરતી વખતે વિવિધ જૂથ બનાવીને તેનું વર્ગીકરણ કરી વસ્તી માળખાના આધારે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે બાળમિત્રો હવે પછીના પાઠની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરીશું